नमस्कार विद्यार्थी मित्रों, न्यू सुंदर विद्यालय लिमिटेड यूट्यूब चैनल में आप सबनो फरी एक वक्त स्वागत छे। पाठ नंबर 14 ऊर्जा ना स्रोत भाग नंबर 13। काल मित्रों આપણે જળ ઊર્જા વિશે જોયું હતું કે જળ ઊર્જા કેવી રીતે મેળવવામાં આવે છે, એના ફાયદા શું છે, એના ગેરફાયદા શું છે। આજે ત્યાંથી આગળનો પ્રશ્ન, બાયોગેસ શું છે, બાયોગેસ નો ઉપયોગ કઈ રીતે લાભદાયી છે। હવે મિત્રો, બાયોગેસ શબ્દથી તમે લોકો પરિચિત છો અને સમજી પણ ગયા છો। ધોરણ 8 ના વિજ્ઞાનની અંદર આવે છે બાયોગેસ વિશેની માહિતી, ત્યાં આપણને પ્રાથમિક માહિતી મળી છે કે બાયોગેસ કઈ રીતે ઉત્પન્ન થાય છે, એમાં શું શું પ્રાથમિક વસ્તુઓની જરૂર પડે છે, એટલે કે શું શું પ્રાથમિક પદાર્થની જરૂર પડે છે। તો એ જ પ્રક્રિયા થોડી આગળ થોડી ઊંડાણ છે, અહીંયા આપણને આપેલી છે, એ આપણે સમજવાની છે। તો ચાલો, બાયોગેસ શું છે, બાયોગેસ નો ઉપયોગ કઈ રીતે લાભદાયી છે। તો કે ગાયનું છાણ, કૃષિ કચરો, શાકભાજી નો કચરો તથા સુએજ કચરાનું ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થતા ઉત્પન્ન થતા બળતણ વાયુને શું કહેવામાં આવે છે, બાયોગેસ કહે છે। મિત્રો, શેને શેની જરૂર પડશે બાયોગેસ ઉત્પન્ન કરવું હોય તો? તો કે ગાયનું છાણ, કૃષિ કચરો એટલે કે ખેતરમાંથી નીકળતો કોઈ પણ કચરો, વનસ્પતિની ડાળી હોય, પાંદડા હોય, તે પણ કચરો એટલે કે કૃષિ કચરો, શાકભાજી, બગડી ગયેલા શાકભાજી હોય, શાકભાજીના ઉપલા છાલકા હોય, તે બધું શાકભાજીનો કચરો તથા સુએજ કચરા એટલે કે ગટરની અંદરથી નીકળતા કચરો, સુએજ કચરાનો ઓક્સિજનની ગેરહાજરીમાં, કોને ઓક્સિજનની ગેરહાજરી, ઓક્સિજન હાજર હોવો જોઈએ નહીં, એટલે કે ઓક્સિજન મળવો જોઈએ નહીં, ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થતા ઉત્પન્ન થતા બળતણ વાયુને બાયોગેસ કહે છે। હવે આ છાણ છે, કૃષિ કચરો છે, શાકભાજીનો કચરો છે, સુએજનો કચરો છે, આ બધાને શું કરવામાં આવે છે, ટાંકીની અંદર બંધ કરી દેવામાં આવે છે, જ્યાં ઓક્સિજન હોતો નથી, ઓક્સિજન વિહીન હોય છે, એટલે અંદર ઓક્સિજન હોતો નથી। ઓક્સિજન વિહીન ટાંકીની અંદર એનું શું કરવામાં આવે, વિઘટન કરવામાં આવે, એનું કોવાટ થાય, એમાં રાસાયણિક પ્રક્રિયા થાય, બધું વસ્તુ છે। રાસાયણિક પ્રક્રિયા થાય એટલે શું થાય મિત્રો? તો કે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે કે વાયુ ઉત્પન્ન થાય છે, એ વાયુ શું થાય છે, સળગી સળગી એવો વાયુ હોય છે, જેને આપણે શું કહીએ છીએ, બાયોગેસ કહીએ છીએ। તો આવી રીતે બાયોગેસ ઉત્પન્ન થાય છે, તેમાં શરૂઆતના દ્રવ્ય તરીકે મુખ્ય સામગ્રી, શરૂઆતનું દ્રવ્ય એટલે સૌથી પહેલું નાખવામાં આવતું દ્રવ્ય તરીકે મુખ્ય કયું છે સામગ્રી, તો કે ગાયનો છાણ હોય છે। શરૂઆતની સામગ્રી કઈ છે, તો કે ગાયનો છાણ, તેથી તે ગોબર ગેસ તરીકે પ્રચલિત છે। બાયોગેસ તો ખરું તે, પણ એને શું કહેવામાં આવે છે મિત્રો, ગોબર ગેસ કહેવાય। કેમ ગોબર ગેસ? તો સૌ પ્રથમ વપરાતી સામગ્રી શું છે, ગાયનું છાણ હોય છે। શું છે? ગાયનું છાણ હોય છે, તેથી તેને શું કહેવાય, ગોબર ગેસ। એટલે કે ગોબર એટલે છાણ થાય, એટલે કે છાણથી ઉત્પન્ન થતો ગેસ, એટલે એનું નામ શું, ગોબર ગેસ તરીકે પણ પ્રચલિત હોય છે। બાયોગેસ 75% મિથેન ધરાવતો હોવાથી તે ઉત્તમ બળતણ છે। હવે મિત્રો, જે બાયોગેસ ઉત્પન્ન થાય છે એની અંદર 75% વાયુ મિથેન હોય છે, એટલે CH4 વાયુ હોય છે, જે ખૂબ સારી રીતે સળગી શકે છે। એટલે કે બાયોગેસ 75% મિથેન ધરાવતો હોવાથી તે ઉત્તમ બળતણ છે, સારામાં સારું બળતણ છે। તેની તાપીય ક્ષમતા વધારે હોય છે, તાપીય ક્ષમતા એટલે કે એ ઊર્જા આપણને કેવી આપે છે, વધારે ઊર્જા આપે છે। તેના દહન દરમિયાન રાખ જેવા અવશેષ બાકી રહેતા નથી, એટલે કે સળગે છે, સળગ્યા બાદ બધા બળતણની અંદર રાખ ઉત્પન્ન થાય છે, પણ બાયોગેસની અંદર અવક્ષેપ એટલે કે સળગી ગયા બાદનો જે પદાર્થ રહે છે એને
કોણ બાયોગેસ સળગ્યા બાદ અવક્ષેપ સ્વરૂપે કશું પણ રહેતું નથી એટલે કે દહન દરમિયાન રાખ જેવા અવશેષો બાકી રહેતા નથી તે ધુમાડા રહિત સળગે છે એટલે કે જ્યારે સળગતો બાયોગેસ ત્યારે એમાંથી ધુમાડો ઉત્પન્ન થતો નથી કે રાખ પણ ઉત્પન્ન થતી હોતી નથી તે પ્રકાશ માટે રસોઈ માટે ઉપયોગી બળતણ વાયુ છે એનો ઉપયોગ તો કે તે પ્રકાશ મેળવવા માટે અને રસોઈ માટે ઉપયોગી બળતણ વાયુ છે તેમાં વધેલા રગડાને સમયાંતરે દૂર કરી ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે અજે મિત્રો આ બધા આપણે કાચો પદાર્થ નહીં કરતો છાણ કૃષિ કચરો શાકભાજીનો કચરો સુયજનો કચરો આ બધાનું વિઘટન થાય એટલે બાયોગેસ બને એનો ઉપયોગ આપણે કોઈ ઊર્જા મેળવવા માટે કરીએ છીએ પણ હવે એ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે વાયુ ઉત્પન્ન થઈ જશે એનો ઉપયોગ કરી લીધો પછી શું તો કે આ બધી વસ્તુ તેની અંદર કોવાટ થાય શું થાય કોવાટ અને ટાંકીના ક્યાં બેસી રહે તળિયે તળિયે પડ્યું રહે તેનો આપણે શેર તરીકે ઉપયોગ કરીએ છીએ તો કે ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ આ ખાતર નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવા ખનિજ તત્વોથી સમૃદ્ધ હોય છે અને આ ખાતરમાં ખૂબ અતિ મહત્વના જમીન માટેના તત્વો નાઇટ્રોજન પણ હોય છે અને ફોસ્ફરસ પણ હાજર હોય છે બાયોગેસનું ઉત્પાદન કચરાના નિકાલની સલામત અને અસરકારક પદ્ધતિ છે બાયોગેસનું ઉત્પાદન કરવું એ આમ તો લાભદાયી પણ એના દ્વારા કચરાનું પણ વ્યવસ્થિત રીતે શું કરી શકીએ છીએ નિકાલ કરી શકીએ છીએ અને પાછો એ જ કચરામાંથી આપણને ઉપયોગી બે વસ્તુ મળે બાયોગેસ મળે અને ખેતર માટે ખાતર પણ મળે છે એટલે કે બાયોગેસનું ઉત્પાદન કચરાના નિકાલની સલામત અને અસરકારક પદ્ધતિ છે તેમાં મોટા જથ્થામાં જૈવિક કચરા અને સુયજ દ્રવ્યનો ઉપયોગ કરી ઊર્જા અને ખાતર મેળવવામાં આવે છે વધુ કયા કચરાનો ઉપયોગ થાય છે તેમાં તમે મોટા જથ્થામાં જૈવિક કચરા છે જૈવિક રીતે વિઘટન થતું હોય છાણ છે વનસ્પતિનો કચરો શાકભાજીનો કચરો અન્ય કોઈ કચરો જેનું જૈવિક રીતે શું થતું હોય કુદરતી રીતે વિઘટન થતું હોય એવા કચરાનો અને સુયજ દ્રવ્યનો ઉપયોગ કરી એમાંથી શું મેળવીએ છીએ આપણે વિપુલ પ્રમાણમાં ઊર્જા અને ખાતર મેળવીએ છીએ મિત્રો અહીંયા પ્રશ્ન બાયોગેસ શું છે બાયોગેસ નો ઉપયોગ કઈ રીતે લાભદાયી છે આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે હવેનો પ્રશ્ન આવે છે પૂર્ણ લખો બાયોગેસ પ્લાન્ટ તો મિત્રો આપણે એની ઉપર છેલ્લી માહિતી આપણે જોઈ કે બાયોગેસ આ વસ્તુથી ઉત્પન્ન થાય છે કયો વાયુ ઉત્પન્ન થાય કેટલા ટકા ઉત્પન્ન થાય એનો ઉપયોગ ક્યાં થાય એમાં શું વપરાય છે તો હવે આ ગેસ કેવી રીતે અને કેવા પ્લાન્ટમાં ઉત્પન્ન થાય છે એની સમજ હવે મેળવવાની છે તો ટૂંકનો અંત લખો બાયોગેસ પ્લાન્ટ બાયોગેસ ઉત્પન્ન થતો હોય એ પ્લાન્ટનું નામ શું તો કે બાયોગેસ પ્લાન્ટ શું હોય છે બાયોગેસ પ્લાન્ટમાં તો કે બાયોગેસ પ્લાન્ટ ઈંટોનું બનેલું ગુંબજ જેવું વાણકું છે કેવું છે ઈંટોનું બનેલું ગુંબજ જેવું વાણકું છે ગુંબજ જેવું ગુંબજ એટલે ઉપરથી નાનું નીચેથી કેવું હોય મોટું હોય આવી રીતે આવા શાકભાજી કચરો વગેરે પાણી સાથે મિશ્રણ કરવામાં આવે છે મિત્રો મિશ્રણ ટાંકી હોય એની અંદર આ બધી વસ્તુને શું કરવામાં આવે છે ભેગી કરવામાં આવે છે મિશ્રણ કરવામાં આવે છે શું શું ગાયનો છાણ વનસ્પતિ કૃષિ કચરો શાકભાજી કચરો વગેરે અને પાણી સાથે શું કરવામાં આવે છે મિશ્રણ કરવામાં આવે છે કે પાણીની અંદર આ બધી વસ્તુને નાખીને ઓગાળવામાં આવે છે મિશ્રણ ટાંકીમાંથી આ રગડાને ડાયજેસ્ટર એટલે કે વિઘટન ટાંકીમાં પસાર કરવામાં આવે છે મિશ્રણ ટાંકીની અંદર આ બધા મિશ્રણ આપણે પાણીમાં બનાવી દઈએ હવે મિશ્રણ જે તૈયાર થયું એ મિશ્રણને શું કરવાનું છે તો કે ટાંકીમાંથી આ રગડાને જે રગડો બને એ રગડાને ડાયજેસ્ટર એટલે કે વિઘટન ટાંકીમાં પસાર કરવામાં આવે છે જો આને આકૃતિમાં દેખાડી દઉં છું મિત્રો આ રગડો એટલે કે શેનો રગડો છે તો કે કૃષિ કચરો છાણ વનસ્પતિ કચરો શાકભાજી કચરો આ બધા કચરાને
મિશ્ર કર્યું છે અને જે ભટ રગડો બને છે રગડાને અહીંયા આ ટાંકીમાંથી શું કરવામાં આવે છે વિઘટન ટાંકીમાં પહોંચાડવામાં આવે છે જો રગડાને વિઘટન ટાંકીમાં પહોંચાડેલો છે વિઘટન ટાંકીમાં પસાર કરવામાં આવે છે ડાયજેસ્ટર ટાંકી સીલબંધ ચેમ્બર છે હવે આ વિઘટન ટાંકી કે ડાયજેસ્ટર ટાંકી બંને એક જ છે આ કેવું છે સીલબંધ છે એટલે કે એની અંદર હવાની અવર જવર થતી નથી સીલબંધ ચેમ્બર છે એમાં ઓક્સિજનની ગેરહાજરી હોય છે અને એની અંદર ઓક્સિજન હાજર હોતો નથી છાણના રોકડામાં રહેલા અજાડ સૂક્ષ્મ જીવો જટિલ સંયોજનોનું વિઘટન કરે છે હવે છાણની અંદર મિત્રો તમે જોયું હશે બે ત્રણ દિવસ તમે છાણે અડફેટ રાખો એટલે એની અંદર નાની નાની જીવાત ઉત્પન્ન થાય છે અને શું કરશે છાણને કોરી ખાય છે અને પાવડર સ્વરૂપમાં રૂપાંતર કરે છે ને આ તમે જોયું હોય તો એવી જ રીતે છાણના રગડામાં રહેલા અજાર સૂક્ષ્મ જીવો એટલે જેને પ્રક્રિયા કરવી હોય તો ઓક્સિજનની જરૂર પડતી નથી એવા સૂક્ષ્મ જીવો શું કરે છે છાણની અંદર ઉત્પન્ન થાય છે અને એના જટિલ અણુ સરળ અણુમાં શું કરે છે વિઘટન કરે છે વિઘટનની પ્રક્રિયા કેટલા દિવસોમાં પૂરી થાય છે સોરી વિઘટનની પ્રક્રિયા કેટલા દિવસોમાં શું થાય છે પૂરી થઈ જાય છે એટલે કે વિઘટનની પ્રક્રિયા બે ત્રણ દિવસ ચાર પાંચ દિવસ કે અઠવાડિયાના ગાળાની હોય છે જેવી રીતે સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય એવી રીતની પ્રક્રિયા થતી હોય છે વિઘટનની પ્રક્રિયા દરમિયાન મિથેન એટલે કે CH4 કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ ઉત્પન્ન થાય છે હવે આ વિઘટન થાય સૂક્ષ્મ જીવો દ્વારા એટલે માંથી કયા કયા વાયુ ઉત્પન્ન થાય છે તો વિઘટનની પ્રક્રિયા દરમિયાન 75% તો આપણે જોયું કયો વાયુ મિથેન એટલે કે CH4 બીજો કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ ઉત્પન્ન થાય છે ડાયજેસ્ટરની ઉપરના ભાગની વાયુ ટાંકીમાં બાયોગેસ એકત્ર થાય છે ત્યાંથી પાઇપ દ્વારા ઉપયોગ માટે લેવામાં આવે છે આ ડાયજેસ્ટર ટાંકી એટલે વિઘટન ટાંકી આમાં શું થાય છે બધી વસ્તુનું વિઘટન થાય શું થાય વિઘટન થાય વિઘટન દરમિયાન શું ઉત્પન્ન થાય છે વાયુ ઉત્પન્ન થાય છે કયા કયા વાયુ મિથેન કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજન હાઇડ્રોજન સલ્ફાઇડ આ વાયુઓ આ વાયુ ટેન્કમાંથી ઉપર જે વાયુ બહાર લઈ જતી નળી જો તમને આકૃતિમાં દેખાય છે આ નળી દ્વારા શું થશે વાયુને બહાર કાઢવામાં આવે છે અને ઉપયોગ કરવામાં આવે છે હવે વાયુ તો બહાર નીકળી જશે એટલે જ્યાં વિઘટન થઈને જે કચરો પડ્યો છે એ કચરો ખાતર છે જેની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ વધુ માત્રામાં હોય જેનો ઉપયોગ આપણે ખેતરમાં કરીએ છીએ આ ખાતરને અહીંયાથી શું કરવામાં આવે છે બહાર કાઢી લેવામાં આવે છે તો મિત્રો આ વાત થઈ ગઈ આપણે બાયોગેસ પ્લાન્ટની આવી રીતે બાયોગેસ ઉત્પન્ન થતો હોય છે આગળનો પ્રશ્ન મિત્રો ઉપનંદ લખો પવન ઊર્જા જૈવ ભાર વિશે જોયું હવે ત્યારબાદ આપણે જળ ઊર્જા વિશે જોયું ત્યારબાદ આપણે બાયોગેસ વિશે જોયું એવો જે ઊર્જા સ્ત્રોત ઉપનંદ લખો પવન ઊર્જા પવનમાંથી મળતી ઊર્જા સૌર વિકિરણો વડે જમીન અને જળાશયો અસમાન રીતે ગરમ થવાથી હવામાં ગતિ ઉત્પન્ન થાય છે તેના પરિણામે પવન ફૂંકાય છે પવનમાં રહેલી ગતિ ઊર્જાનો ઉપયોગ કાર્ય કરવા માટે થાય છે તો મિત્રો તમે ધોરણ 9 ના વિજ્ઞાનમાં ભણી ગયા છો કે કેવી રીતે હવા એટલે કે પવનનું નિર્માણ થાય છે સૂર્યના પ્રકાશ ના કિરણો જમીન ઉપર પણ પડે છે પાણી ઉપર પણ પડે છે આ બંને અસમાન રીતે શું થાય છે ગરમ થાય છે એક થોડી દિવસે એક જમીન વધુ ગરમ હોય તો પાણી ઠંડુ હોય પાણી વધુ ગરમ હોય તો જમીન ઠંડી હોય અને આ બંને વચ્ચે શું થાય છે અસંતુલા થાય છે તાપમાનની અને એ અસંતુલાને લીધે શેની હવાની રચના થાય છે અને આવી ગતિમાન હવા હોય એને આપણે શું કહીએ છીએ પવન કહીએ છીએ અને આ પવન ઊર્જાનો ઉપયોગ કરીને આપણે શું મેળવવાનું છે વિદ્યુત મેળવવાનો છે તો સૌર વિકિરણ વડે જમીન અને જળાશયો અસમાન રીતે ગરમ થવાથી હવામાં ગતિ ઉત્પન્ન થાય છે તેના પરિણામે પવન ફૂંકાય છે પવનમાં રહેલી ગતિ ઊર્જાનો ઉપયોગ કાર્ય કરવા માટે થાય છે એટલે ઊર્જા મેળવવા માટે થાય છે ભૂતકાળમાં પવન ઊર્જા વડે યાંત્રિક કાર્ય કરવા માટે પવન ચક્કીનો ઉપયોગ થતો
જ જોઈએ એટલે ખબર પડે કેવી રીતે. તો દાખલા તરીકે પવનચક્કીની વર્તુળાકાર ગતિની મદદથી પંપ વડે કૂવામાંથી પાણીને બહાર ખેંચવામાં આવતું હતું. ભૂતકાળની અંદર પવન ઊર્જાનો ઉપયોગ કઈ રીતે થતો હતો? તો પવનચક્કીના પાંખિયા ગોળ ગોળ ફરે, એની સાથે શું જોડેલો હોય? પંપ. એ પંપ જોડેલો હોય, પવનચક્કીના પાંખિયા ફરે એટલે પંપ પણ શું કરશે? ચાલુ થાય. પંપ ચાલુ થાય એટલે કૂવામાંથી શું થાય? ઓટોમેટિક પાણી ખેંચાવાનું શરૂ થાય. આવી રીતે લોકો ભૂતકાળનો ઉપયોગ કરતા હતા. હાલમાં પવનચક્કી વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરવામાં વપરાય છે. પહેલા કૂવામાંથી પાણી કાઢવા માટે વાપરતા હતા ભૂતકાળમાં, પણ અત્યારે તો કે અત્યારે પવનચક્કીનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે વિદ્યુત મેળવવા માટે થાય છે. અને આ બાબતથી તમે બધા લોકો પરિચિત છો. પવનચક્કી મોટા વિદ્યુત પંખા જેવું બંધારણ ધરાવતી રચના છે. હવે તમે પવનચક્કી મિત્રો જોઈ જ છે, પંખો આગળ હોય તો એ નાનો આકાર છે, પવનચક્કી હોય તો કેવો આકાર છે? મોટો, વિશાળ, એટલે પંખાનો વિસ્તૃત સ્વરૂપ જેવો આકાર પવનચક્કી ધરાવે છે. તેમાં સફળ આધાર પર અમુક ઊંચાઈ પંખા જેવી રચના ગોઠવાય છે. હવે તમે જોવો છો મિત્રો કે સખત આધાર એનો સ્તંભ ખૂબ જાડો અને મજબૂત હોય છે અને જમીનમાં ઊંચાડેલો હોય છે ઊંડે સુધી, અને એની ઉપર શું ગોઠવેલા હોય છે? પંખા જેવા પાંખિયા ગોળ ગોળ ગોઠવેલા હોય છે. એટલે મજબૂત સ્તંભ ઉપર પંખા જેવા પાંખિયાની રચના કરવામાં આવેલી હોય છે, અને એને શું કહેવામાં આવે છે? પવનચક્કી કહેવામાં આવે છે. પવનચક્કીની પરિભ્રમણ ગતિનો ઉપયોગ કરી વિદ્યુત જનરેટરના ટર્બાઇનને ફેરવવામાં આવે છે, જેના દ્વારા વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. હવે જે મિત્રો પવનચક્કીના પાંખિયા હોય છે, એ પવનચક્કીના પાંખિયા સાથે ટર્બાઇન ગોઠવેલું હોય છે. શું ગોઠવેલું હોય છે? ટર્બાઇન. જેવા પવનચક્કીના પાંખિયા ફરશે એટલે શું થશે? ટર્બાઇન પણ ફરશે, અને આ ટર્બાઇન ફરે એટલે જનરેટર ફરશે, અને જનરેટરમાંથી શું ઉત્પન્ન થશે? તો કે વીજળી, એટલે કે વિદ્યુત ઉત્પન્ન થાય છે. એક પવનચક્કીનું આઉટપુટ ખૂબ ઓછું હોય છે, એટલે કે એક પવનચક્કીમાંથી વિદ્યુત ખૂબ ઓછા પ્રમાણમાં મળે છે, તેથી વ્યવસાયિક ધોરણે તેનો ઉપયોગ કરી શકાતો નથી. એટલે વ્યવસાયમાં જો એમાંથી વીજળી ઉત્પન્ન થાય ને એનો ઉપયોગ કરવો હોય તો એક પવનચક્કીના વિદ્યુતનો ઉપયોગ આપણે કરી શકતા નથી, કારણ કે પાવર કેવો પડે, વિદ્યુત કેવું ઓછું મળે છે. તેથી એટલા માટે શું કરવામાં આવે છે? તો ખૂબ જ મોટા વિસ્તારમાં પવનચક્કીઓ સ્થાપિત કરવામાં આવે છે. એટલે એક પવનચક્કીને પણ એક કરતાં વધારે પવનચક્કી ખૂબ મોટા વિસ્તારમાં ખૂબ મોટી જમીનની અંદર એક સાથે ઘણી બધી પવનચક્કીઓને ગોઠવવામાં આવે છે. કેમ? તો કે એ બધી પવનચક્કી દ્વારા વિદ્યુત કેવું વધારે ઉત્પન્ન થાય ને એનો આપણે કોઈ ઉદ્યોગોની અંદર ઉપયોગ લઈ શકીએ. અને આ એક સાથે જમીનની ઉપર અસંખ્ય પવનચક્કી જે લગાડશું ઘણી બધી સંખ્યામાં, એને શું કહેવાય? તો કે તેને પવન ઊર્જા ફાર્મ કહે છે. એક કરતા જાજી પવનચક્કી ગોઠવેલી હોય એટલે શું કહેવાય? પવન ઊર્જા ફાર્મ કહે છે. દરેક પવનચક્કીના ઊર્જા આઉટપુટને એકબીજા સાથે જોડી વ્યવસાયિક ધોરણે વિદ્યુત મેળવવામાં આવે છે. જેવી રીતે આપણે ચર્ચા કરી એવી રીતે મિત્રો કે એક પવનચક્કી હોય તે ખૂબ ઓછો પાવર ઉત્પન્ન કરે છે, વિદ્યુત ઉત્પન્ન કરે છે. તો ઘણી બધી પવનચક્કીઓ હોય એ બધાને એકબીજા સાથે શું કરવામાં આવે છે? જોડી દેવામાં આવે છે. તેથી જે બધી પવનચક્કી જ્યારે વિદ્યુત ઉત્પન્ન થશે એ વિદ્યુતનો જથ્થો કેવો હશે? ખૂબ વધારે હશે. તેથી આપણે એનો ઉદ્યોગોમાં વ્યવસાયિક રીતે શું કરી શકશું? ઉપયોગ કરી શકશું. તો મિત્રો આ વાત થઈ કે પવન ઊર્જાની કેવી રીતે પવન ઊર્જા આપણને પવનચક્કી દ્વારા મળે છે એની વાત થઈ. હવે મિત્રો પવન ઊર્જાના ફાયદા અને તેના ઉપયોગ કરવામાં કઈ મર્યાદાઓ છે તે આપણે જાણવાનું છે. એ ફાયદાકારક કઈ રીતે છે અને એની મર્યાદા શું છે જો આપણે ઉપયોગ કરવો હોય તો, એ હવે આપણે જોવાનું છે. તો પહેલા ફાયદા, તો પવન ઊર્જા પર્યાવરણને અનુકૂળ ઊર્જા સ્ત્રોત છે. એટલે કે પવન ઊર્જાથી પર્યાવરણને કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ કે હાનિ થતી નથી, તેથી કેવો છે? પર્યાવરણને અનુકૂળ, પર્યાવરણ માટે સારું છે. તે પુનઃ પ્રાપ્ય અસરકારક ઊર્જા સ્ત્રોત છે. તેનો એક વખત ઉપયોગ થઈ ગયા બાદ આપણે બીજી વખત
જેના દ્વારા વિદ્યુત ઉર્જાના ઉત્પાદનમાં વારંવાર ખર્ચ કરવાની જરૂર પડતી નથી. પવનચક્કી સ્થાપશું એટલે ત્યારે જ્યારે સ્થાપશું ત્યારે એનો ખર્ચો ખૂબ વધુ છે, પણ એક વખત પવનચક્કીનું સ્થાપન થઈ ગયા બાદ વારંવાર ખર્ચ કરવાની જરૂર પડતી નથી. તો આના ફાયદા થઈ ગયા. પરિવર્તન પવન ઉર્જા પર્યાવરણને અનુકૂળ ઉર્જા સ્ત્રોત છે, તો પુનઃપ્રાપ્ય અસરકારક ઉર્જા સ્ત્રોત છે, જેના દ્વારા વિદ્યુત ઉર્જાના ઉત્પાદનમાં વારંવાર ખર્ચ કરવાની જરૂર પડતી નથી. હવે પવન ઉર્જાના ઉપયોગમાં રહેલ મર્યાદાઓ જોવાની છે. શું જોવાની છે? મર્યાદા. તો જે વિસ્તારમાં વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન તીવ્ર પવન ફૂંકાતો હોય તેવા વિસ્તારોમાં જ પવન ઉર્જા ફાર્મ સ્થાપિત કરી શકાય છે. એટલે કે જ્યાં પવન ઉર્જા ફાર્મ સ્થાપશું ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં પવન સતત કે સતત શું થતો રહેવો જોઈએ મિત્રો? ફૂંકાતો રહેવો જોઈએ. કારણ કે પવન ચક્કીના પાંખિયાને ફેરવવા ખૂબ વધારે પવનની જરૂર પડે છે, નહીંતર પવન ચક્કીના પાંખિયા ભરતા નથી અને પાંખિયા ન ફરે તો વિદ્યુત ઉત્પન્ન થતું નથી. બીજી મર્યાદા, ટર્બાઇનની જરૂરી ગતિ ચાલુ રાખવા માટે પવનની ગતિ કેટલી જોઈએ? 15 કિમી પ્રતિ કલાકથી વધુ હોવી જોઈએ. જો પવન ચક્કીના પાંખિયાને ફેરવવું હોય ને ટર્બાઇનને ફેરવવું હોય તો એની ગતિ કેટલી હોવી જોઈએ? 15 કિમી પ્રતિ કલાક. એટલો પવન ઝડપે ફૂંકાતો હોય અથવા એથી વધુ તો જ પવન ચક્કીના પાંખિયા ફરશે અને ટર્બાઇન ફરશે અને વિદ્યુત ઉત્પન્ન થશે. તો આની બીજી મર્યાદા છે. હવે ત્રીજી મર્યાદા, પવન ઉર્જા ફાર્મ સ્થાપવા માટે ખૂબ વિશાળ જમીન વિસ્તાર જરૂરી છે. જગ્યા પણ કેવી જોઈએ છે? ખૂબ વધારે જગ્યા જોઈએ છે. 1 મેગાવોલ્ટ જનરેટર માટે 2 હેક્ટર જમીન ધરાવતા ફાર્મની જરૂર પડે છે. 1 મેગાવોલ્ટનું જનરેટર જો આપણે લગાવવું હોય તેની માટે કેટલી જમીન જોઈશે? તો 2 હેક્ટર જેટલી જમીન જોઈશે. પવન ઉર્જા ફાર્મ સ્થાપવા માટે પ્રારંભિક ખર્ચ ખૂબ ઊંચો હોય છે. એટલે કે જ્યારે પવન ચક્કીની સ્થાપના કરશું ત્યારે એનો ખર્ચો કેવો હોય છે? ખૂબ વધારે હોય છે. કુદરતી અનિયમિતતા જેવી કે વરસાદ, સૂર્યપ્રકાશ, વાવાઝોડા વગેરે સામે ટાવર અને પાંખિયાઓ ખુલ્લામાં હોવાથી તેમની ખૂબ જ ઉચ્ચ કક્ષાની જાળવણી જરૂરી છે. તમે સૌ મિત્રો જાણો છો કે કુદરતી અનિયમિતતા જેવી કે વરસાદ, સૂર્યપ્રકાશ, વાવાઝોડું આ બધા પવન ચક્કીના સતત સંપર્કમાં આવતા રહેતા હોય છે, તેની જાળવણી કરવી એ પણ થોડી ખર્ચાળ છે. તો મિત્રો આ વાત થઈ કે આપણે પવન ઉર્જાના ફાયદા અને તેનો ઉપયોગ કરવામાં રહેલી મર્યાદા, તો આ બધા